નમસ્કાર મિત્રો, ન્યૂઝ 27માં તમારું સ્વાગત છે. અને આજે આપણે કોન્સ્ટેબલને લગતી થોડીક તૈયારી શરૂ કરીએ. જેમ કે ગુજરાતની ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપત્તિ વિશે આપણે વિડીયો બનાવ્યો છે, તો ગુજરાતની ભૂગોળ એમાં એક ટૉપિક આવે છે. ગુજરાતની ભૂગોળ, તો ગુજરાતની ભૂગોળ એટલે ભૌતિક પરિસ્થિતિ કેવી છે અને એ ગુજરાતનો આકાર, દેખાવ, એમના વસતા લોકોની સંખ્યા, એ બધું આપણે જોઈએ તો એ ગુજરાતની ભૂગોળમાં આવે. બરાબર. તો ગુજરાતની સ્થાપના ક્યારે થઈ? તો 1 મે 1960. તો ગુજરાતની સ્થાપના 1 મે 1960. જો આ વિડીયો તમને લાઇક ગમે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, જેથી કરીને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી થઈ શકે. આપણે શરૂ કરીએ આગળ. ગુજરાતની સ્થાપના દિન 1 મે 1960. ગુજરાતની રાજધાની આપણે ગાંધીનગર. ગુજરાતમાં ટોટલ 33 જિલ્લા છે. ગુજરાતની અંદર 33 જિલ્લાઓ આવેલા છે. બરાબર. નવા જે જિલ્લાઓની રચના થઈ એ મુજબ ટોટલ ગણીએ તો 33 જિલ્લાઓ છે. તાલુકા 251, એટલે આપણે એમ યાદ રાખી શકીએ કે તાલુકા 250માં એક વધારે. એટલે તાલુકા કેટલા છે? 251, 250, 250 ને એક, 251. પછી કુલ ગામડા, તો કુલ ગામડા છે 18,225. એટલે એમ યાદ રખાય કે 18,000 અને ઉપર હવા 200. તો ફરીથી જિલ્લા યાદ રહી જાય કઈ રીતે? તો કે 33 જિલ્લા, તગડે તગડે 33 જિલ્લા, તગડે તગડે 33 જિલ્લા, તગડે તગડે 33. તાલુકા 201, તાલુકા 201, તાલુકા કેટલા? 201. અને કુલ ગામડા કેટલા? તો કે 18,000 ને હવા 200. તો બરાબર, 18,000 હવા 200, એટલે 18,225 કુલ ગામડા આટલા છે. તો આપણને ગુજરાત વિશે થોડું યાદ રહી જાય. બીજું, ક્ષેત્રફળ કેટલું? તો કે 196,024. 196,024, 196,024 ચોરસ કિલોમીટર. ઉત્તર ગુજરાતની લંબાઈ અને પૂર્વ, ઉત્તર દક્ષિણ લંબાઈ અને પૂર્વ પશ્ચિમ લંબાઈ. આપણો જે ગુજરાતનો નકશો ભારતમાં આવે છે તો એમાં ઉત્તરથી દક્ષિણ તરફ એની લંબાઈ કેટલી છે, ઉપરથી નીચે, અને ડાબેથી જમણે પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી છે? તો એમ યાદ રખાય કે 2 500 500, પણ ઉત્તર દક્ષિણ જે ઊભું છે ને એમાં 90 વધારે. તો જો ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે? 590 કિલોમીટર. અને પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી છે? 500 કિલોમીટર. બેમાં 500 500 તો આવે જ છે, એટલે ઓરસ ચોરસ લગભગ સરખો છે, પણ આમ ઉપર નીચે વધારે છે, એટલે નીચેથી ઉપર 90 જેટલો વધારે છે. તો ગુજરાતનો નકશો યાદ રહી જાય કે ભાઈ લાંબો કેટલો, ઉપર નીચે, તો કે 500 અને પ્લસ 90 બીજા. જ્યારે ડાબેથી જમણે પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી? તો કે 500. હવે એમ પૂછાય કે ભાઈ ગુજરાતનો નકશાની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી? પૂર્વ પશ્ચિમ એટલે આડું, તો એ તો 500, અને ઊભું તો ઉપર નીચે ઉત્તર દક્ષિણ, તો એમાં 90 વધારે, એટલે 590. બરાબર. 2 500 500 યાદ રહી જાય કે ઊભું રીતે 500, આડું 500, પણ ઊભું છે એમાં 90 જેટલું વધારે છે, 590 કિલોમીટર. તો આ રીતે યાદ રહી જાય. પછી વાત કરીએ કર્કવૃત. હવે ગુજરાત રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય. હવે આપણી જે પૃથ્વી છે, પૃથ્વીને જુદા જુદા વૃતની અંદર વહેંચેલી છે, તો વચ્ચે વિષુવવૃત, બરાબર, પછી કર્કવૃત, મકરવૃત, એવી રીતે વૃત પડે છે. તો એ જે મનું કર્કવૃત છે એ આ જે પૃથ્વીમાંથી જે કર્કવૃત પસાર થાય છે, ભારતના નકશામાંથી પસાર થાય અને ગુજરાતમાંથી પસાર થઈને જાય છે, તો રાજ્યના ઉત્તર ભાગમાંથી પસાર થાય. હવે મોડાસા જિલ્લો છે, અરવલ્લી જિલ્લો, તો ત્યાંથી આ પસાર થઈને નીકળે છે. તો ઉત્તર ભાગમાંથી, ઉત્તર ગુજરાતમાંથી આ કર્કવૃત, ઉપરના ભાગેથી કર્કવૃત પસાર થઈને નીકળી જાય છે. પછી ભારતમાં ઘણા બધા રાજ્યો એવા છે કે જેને દરિયા કિનારો મળેલો છે, પણ એમાં સૌથી વધુ દરિયા કિનારો છે ને ગુજરાતને મળેલો છે, અને કેટલો છે? 1600 કિલોમીટર. કારણ કે તમે ગુજરાતની ફરતે આમ બાઉન્ડ્રી જુઓ ને ડાબા હાથ ઉપર નકશામાં, તો લગભગ એમાં એક અખાત પણ પડે છે, અને અખાતમાં એ તેને કચ્છનો અને ખંભાતનો એવા બે ખાંચા પડે, બે અખાત પડે છે. તો એ બંને અખાતની અંદર આ ગુજરાતનો દરિયા કિનારો આવેલો છે. તો તમે ગુજરાતને દરિયાઈ સીમા જુઓ ને તો સૌથી વધુ, તો આપણે એમ યાદ રાખી શકીએ 1600 કિલોમીટર. તો દરિયાઈ સીમા કેટલી છે? 1600 કિલોમીટર. બરાબર. હવે આપણને એમ થાય કે ભાઈ દરિયા કિનારે કિનારે કેટલા જિલ્લા આવેલા છે? તો 15 જિલ્લા એવા છે કે જે દરિયા કિનારો ધરાવે છે. તો દરિયા કિનારો ધરાવતા જિલ્લા 15, દરિયા કિનારો ધરાવતા જિલ્લા કેટલા છે? 15. બરાબર. ટોટલ 33 જિલ્લા હતા, એમાં દરિયા કિનારો કેટલા ધરાવે છે? તો કે 15. હવે બાકી કેટલા વધ્યા? એ દરિયા કિનારો ધરાવતા નથી, તો બાકી 18 વધે, એટલે ચારેય બાજુ જમીનની સરહદ ધરાવતા જિલ્લા. તો જમીનની સરહદ કેટલા જિલ્લા ધરાવે છે? તો કે 18. બરાબર, ફરી યાદ રહી ગયું. તો આને આપણે એક વખત પછી પાછળથી રિવાઇઝ કરી લેશું. હવે વાત કરીએ અખાતની. તો અખાતની વાત કરીએ તો અખાત કેટલા છે? ટોટલ 2. હવે અખાત એટલે શું? તો કે જમીનનો ભાગ હોય એમાં વચ્ચે ખાંચો પાડીને દરિયો અંદર ભળતો હોય. તો અખાત કેટલા છે? 2, કચ્છનો અને ખંભાતનો. કચ્છનો અખાત, એક કચ્છનો જે નકશો છે, કચ્છ જિલ્લો, એને ત્યાં ખાંચો પડે છે, અને ખંભાત બાજુ ભરૂચ જિલ્લા પાસે એક સુરત બાજુ એ બાજુ એક ખાંચો પડે છે. તો ખંભાતનો અખાત અને કચ્છનો અખાત એવા બે અખાત આવેલા છે.
પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ, જેને આપણે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કહીએ. આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કેટલા છે? તો કે એક. અને કયું? અમદાવાદ. અમદાવાદની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, ત્યાંથી વિદેશોમાં જવા માટે તમને ફ્લાઇટ મળી રહે. સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો? સૌથી વધુ ગામડા તો કે વડોદરા. કેટલા? તો કે 1537 ગામડા છે ટોટલ. 1537 ગામડા, એટલે 1500 ગામડા ધરાવતો જિલ્લો. તમે વિચાર તો કરો, 1500 ગામડા ધરાવતો જિલ્લો વડોદરા, એટલે 1500 ને ઉપલા 37 બીજા. તો સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો? તો કે વડોદરા. એમાં કેટલા? તો કે 1500 ઉપર 37 બીજા. તો 1500 ને 37 ગામડા ધરાવતો જિલ્લો વડોદરા. હવે સૌથી ઓછા ગામડા કેટલા? 182. સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો પોરબંદર. પોરબંદરમાં કેટલા ગામડા? 182. એટલે આમ યાદ રાખી શકાય કે હો છે ને ઉપર 82 બીજા, બરાબર. ઓલામાં કેટલા? 1500 ઉપર 37 બીજા, એટલે 1500 37 જે વડોદરામાં છે. સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો પોરબંદર. પોરબંદરમાં કેટલા? તો કે 100 ઉપર 82, 182, બરાબર. સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો. હવે સૌથી વધુ તાલુકા તો બનાસકાંઠા. બનાસકાંઠામાં 14 તાલુકા છે. તો 14 તાલુકા ધરાવતો જિલ્લો બનાસકાંઠા. આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે, એટલે બોર્ડમાં, પેલા બોર્ડમાં અથવા તો તમે જે કંઈ પરીક્ષાની તૈયારી કરો છો, એ ક્લાસ 3, 1, 2, 3 કોન્સ્ટેબલ, એ બધામાં પૂછાતો આ મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે. સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો? તો કે બનાસકાંઠા, જેમાં કેટલા તાલુકા છે? 14, બરાબર. હવે વાત કરીએ થોડીક વસ્તી માટેની, કે ભાઈ સૌથી વધુ સાક્ષરતા. સાક્ષરતા એટલે અક્ષર જ્ઞાન, જેને લખતા વાંચતા આવડતું હોય એને સાક્ષર કહેવાય. તો સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો? અમદાવાદ. અમદાવાદની અંદર સૌથી વધુ સાક્ષર લોકો છે, કે સૌથી ભણેલા ગણેલા લોકો અમદાવાદમાં છે. પછી સૌથી ઓછી સાક્ષરતા, એટલે સાવ ઓછા અક્ષર જ્ઞાન ધરાવતા, કે જેમને કંઈ લખવા વાંચવાની અથવા તો ભણતરની કોઈ બાબતની જાણકારી નથી, એવા, તો કે એવો જિલ્લો છે દાહોદ, બરાબર. તો આવલા જેવું છે કે એમ પણ યાદ રાખી શકાય કે ભાઈ ભણ્યા ન હોય તો ખોટા દાહોલા કરવા પડે, મજૂરી કામ કરવું પડે, મહેનત કરવી પડે. તો દાહોલા કરવા પડે ત્યારે તમે ભણ્યા ન હોય તો, અને ભણ્યા ન હોય તો અક્ષર જ્ઞાન કેવું થાય? ઓછું. તો એમ પણ યાદ રાખી શકાય, સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો દાહોદ, સૌથી વધુ અમદાવાદ, બરાબર. હવે વાત કરીએ વસ્તીની. સૌથી વધુ વસ્તી અમદાવાદ જિલ્લામાં. સૌથી વધુ વસ્તી, વસ્તી એટલે સંખ્યા, લોકોની સંખ્યા સૌથી વધારે ક્યાં? તો કે અમદાવાદમાં. સૌથી વધુ વસ્તી ગીચતા. હવે વસ્તી ગીચતા અને વસ્તીમાં ફેર એટલો છે કે વસ્તી સૌથી વધુ, કે જે જગ્યા, માનો કે 100 મીટર લંબાઈ અને 100 મીટર પહોળાઈનું એક ચોરસ જમીન હોય, તો એ ચોરસ જમીન ઉપર માનો કે 2 લોકો હોય તો વસ્તી ગીચ ઓછા છે, એકબીજાથી વધુ દૂર દૂર છે, એટલે ઓછી વસ્તી ગીચતા છે. પણ એ જ 100 મીટર 100x100ની જમીન ઉપર માનો કે 500 લોકો ભરી દેવામાં આવે તો ઓછી જગ્યામાં વ્યક્તિની સંખ્યા વધી ગઈ. તો ઓછી જગ્યામાં વ્યક્તિની સંખ્યા વધે તો એને વસ્તી ગીચતા વધારે છે એવું કહેવાય. જેમ કે કચ્છ છે, તેમાં લોકો બલજાજા હોય પણ એની જગ્યા મોટી છે, તો એની સાપેક્ષમાં વસ્તી ગીચતા કેવી થાય? ઓછી, બરાબર. તો સૌથી વધુ વસ્તી ગીચતા તો કે સુરત. સુરત છે એમાં સૌથી વધુ ગીચો ગીચ, વસ્તી ગીચતા સૌથી વધારે સુરતમાં. સૌથી વધુ વસ્તી પૂછે તો અમદાવાદ, સૌથી વધુ વસ્તી ગીચતા પૂછે તો સુરત. પછી સૌથી ઓછી વસ્તી ગીચતા. સૌથી ઓછી વસ્તી ગીચતા એટલે જમીન જાજી અને લોકો ઓછા, એવું ક્યાં હોય? કચ્છમાં. સૌથી ઓછી વસ્તી ગીચતા કચ્છ. વિસ્તારમાં સૌથી મોટો એટલે જગ્યાની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો? તો સૌથી મોટો વિસ્તારનો જિલ્લો, સૌથી મોટો જિલ્લો તો કે કચ્છ. કચ્છ જિલ્લો સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ. વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો, હવે નામ પણ નાનું છે, ડાંગ. તો ડાંગ જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો. પછી વિસ્તાર પ્રમાણે ભારતમાં સ્થાન, આપણા ગુજરાતનું ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સ્થાન કેટલું? જેમ કે સૌથી પહેલા નંબર ઉપર રાજસ્થાન છે. રાજસ્થાનની જમીન સૌથી વધારે છે આખા ભારતમાં. તે જે પણ 29 રાજ્યો છે એમાં સૌથી વધારે જગ્યા ધરાવતું રાજ્ય રાજસ્થાન છે, પહેલા નંબરે છે. જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો આપણો ગુજરાત 6ઠા નંબરે આવે છે. અને વસ્તી પ્રમાણે જોઈએ તો આપણું જે ગુજરાત છે ભારતમાં 9મા નંબરે આવે છે વસ્તી પ્રમાણે. તો વિસ્તાર પ્રમાણે ભારતમાં સ્થાન 6ઠું, વસ્તી પ્રમાણે ભારતમાં સ્થાન 9મું. તો ફરી વખત એકવાર રિવિઝન. ગુજરાતની ભૂગોળ, સ્થાપના દિન 1મે 1960, રાજધાની ગાંધીનગર, જિલ્લા ટોટલ 33, તાલુકા 251, હવે યાદ એવી રીતે રાખેલું 1800 ઉપર 1, તાલુકા 1800+1, કુલ ગામડા 18000 અને ઉપર હવા 200, એટલે 18225, ક્ષેત્રફળ 196024 ચોરસ કિલોમીટર, ઉત્તર અને દક્ષિણ, ઉત્તર દક્ષિણ લંબાઈ તો 500 અને ઉપર 90, પૂર્વ પશ્ચિમની લંબાઈ તો કે ટોટલ 500. પછી કર્કવૃત તો કે ઉત્તર ભાગમાંથી પસાર થાય, દરિયાઈ સીમા 1600 કિલોમીટર, દરિયા કિનારો ધરાવતા જિલ્લા 15, ચારેય બાજુ જમીનની સરહદ ધરાવતા ટોટલ જિલ્લા તો કે 33માંથી 15 બાદ કરો એટલે 18. પછી ટોટલ અખાત, અખાત કેટલા? તો કે 2, કચ્છ અને ખંભાત. આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદ, જ્યાંથી ઇન્ટરનેશનલ એરપોર્ટ.
વિદેશમાં જવા માટે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ, સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો વડોદરા, કેટલા? તો કે યાદ રાખ્યું તો 1500 ઉપર 37 બીજા, એટલે વડોદરા 1537, સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો, સૌથી ઓછા ગામડા એટલે 100 ઉપર 82 બીજા, એટલે 182, સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો બનાસકાંઠા, કેટલા યાદ રાખ્યા હતા? 14, સૌથી વધુ સાક્ષરતા એટલે સૌથી વધુ ભણેલા ગણેલા ક્યાં? અમદાવાદમાં. સૌથી ઓછી સાક્ષરતા, ઓછી સાક્ષરતા, ઓછું ભણેલા હોય તો દાહોદની અંદર દાહોલા કરવા પડે, દાહોદ. સૌથી વધુ વસ્તી ક્યાં? અમદાવાદમાં. સૌથી વધુ વસ્તી ગીચ ક્યાં? સુરતમાં. તો વસ્તી ગીચતા સૌથી વધારે સુરતમાં. સૌથી ઓછી વસ્તી ગીચતા ક્યાં? જ્યાં જગ્યા વધારે હોય ને ઓછી વસ્તી હોય ત્યાં, એટલે કચ્છ. સૌથી મોટ વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કયો? કચ્છ. વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો, નામ નાનું, ડાંગ. વિસ્તાર પ્રમાણે ભારતમાં સ્થાન, તો કે ગુજરાતનું વિસ્તાર પ્રમાણે ભારતમાં સ્થાન કેટલામું? 6ઠું. અને વસ્તી પ્રમાણે ભારતમાં સ્થાન કેટલામું? 9મું. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને સૌથી વધારે ગુજરાતની ભૂગોળ વિશેના પ્રશ્નો આમાંથી વધારે પૂછાય છે, તો મોસ્ટ એમપી વિડીયો ગણી શકીએ. અને યાદ રાખવા માટે આપણે ફટાફટ ફટાફટ આ વિડીયોને રિવિઝન કરી લ્યો. અને જો તમારે આ વિડીયોની અંદરથી માહિતીને, ઘણી માહિતી એવી છે જે તમારા માટે નવી હશે, તો એને યાદ રાખવા માટે તમે કાગળમાં લખી લ્યો, વિડીયોને પોઝ કરો અને એમાંથી નવી નવી માહિતીઓ તમારે તમને જેને આવડતી યાદ રાખી લ્યો, અને તમે યાદ રાખવાની પેટર્ન બદલી શકો છો. બરાબર? તો લાઇક કરો, શેર કરો, અને વધુમાં વધુ આ વિડીયો લોકો સુધી પહોંચે. અને ગુજરાતની ભૂગોળ આપણે જાણીએ, કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખાસ તૈયાર કરી શકાય એવો વિડીયો આ બનાવ્યો છે. હજી પણ આવા વધુમાં વધુ વિડીયોઝ મળતા રહેશે. ધન્યવાદ.